ના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના પટેલ સુપરમાર્કેટના રોડની કામગીરી 1.5 માસ બાદ પણ અધૂરી, વેપારીઓમાં નારાજગી સાથે આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી. ખોદકામ દરમિયાન પાણીની પાઇપો તૂટી જતા પાણીની પણ સમસ્યા. ભરૂચના દાંડિયા બજાર ખાતે યુવતી ઉપર હિચકારો હુમલો કરાતા ચકચાર. પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાનો ગુજરાતમાં ડમ્પી દારૂબંધીનો આક્ષેપ. રાજકીય ઉઠાયતર દારૂબંધીની માત્ર વાતો થઈ રહી હોય તે દૂર કરવા માંગ. કાશી પછીના સૌથી પ્રાચીન મનાતા ભરૂચના સ્થાપના દિનની વસંત પંચમી ઉજવણી, વિવિધ કાર્યક્રમોના આયોજનો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પટેલ સુપરમાર્કેટના રોડની કામગીરી 1.5 માસ થવા છતાં પણ પૂર્ણ ન થતાં વેપારીઓની હાલત કફોડી થઈ જવા પામી છે. તેઓ આ કામગીરી પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. તો પાલિકા પ્રમુખે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ કામગીરી પુનઃ ચાલુ કરવાની ખાતરી આપી છે. ભરૂચના સૌપ્રથમ વ્યવસાયી કોમ્પ્લેક્સ એવા પટેલ સુપરમાર્કેટમાં 500થી વધુ વિવિધ ધંધાર્થીઓ નાના મોટા વ્યવસાય કરી રહ્યા છે. છેલ્લા 25 કરતાં પણ વધુ વર્ષ થવા છતાં પણ અહીંના આંતરિક માર્ગો બનાવવામાં આવ્યા ન હોવાથી 2-3 વર્ષથી ભારે હોબાળો મચી રહ્યો હતો. લાખો રૂપિયાનો વેરો ભરવા છતાં પણ રોડ જેવી સુવિધા પણ ન મેળવી શકનાર પટેલ સુપરમાર્કેટના વેપારીઓ અંતે 1.5 માસ પૂર્વે અહીં રોડ બનાવવા માટેની ખાતમુહૂર્ત વિધિ થતાં નવા રોડ બનાવવાની આશા બંધાઈ હતી, જેથી રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને સુવિધા મળી રહે તેવા આશય સાથે 3 દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ સહકાર પણ આપ્યો હતો. તે દરમિયાન ખોદકામ કરી મેટલ નાખવાની કામગીરી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થઈ જતાં હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. આ અંગે વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ રોડની કામગીરી ચાલુ થઈ રહી નથી, જેથી ભારે હાલાકીનો સામનો વેપારીઓ સાથે અહીં આવતા ગ્રાહકો પણ કરી રહ્યા છે. બીજી બાજુ રોડની કામગીરી દરમિયાન અહીંની પાણીની પાઇપલાઇનો પણ તૂટી જતાં પાણીની સમસ્યા પણ સર્જાવા પામી છે, જેની મરામત માટે પણ કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. 1.5 મહિનાથી નગરપાલિકાએ કામ ચાલુ કર્યું છે, અમને રસ્તા બધા તોડી નાખ્યા છે, નળ કનેક્શનો તોડી નાખ્યા છે અને ટોટલ અમને એટલી નુકસાનમાં ઉતાર્યા છે આજે સિઝનમાં, અને વારંવાર કેવડાવવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર ફરકતો નથી કે નથી કોઈ નગરપાલિકાનું ફરકતું. કોઈને ક્યાં પેટમાં દુખ્યું છે એ બી અમને ખબર નથી. ટોટલ રસ્તો મંજૂર કરેલો છે, એની વાહવા બી ભાજપે કરાવી લીધી છે, અને હવે આ વાહવા થઈ ગયા પછી અચાનક કામ બંધ કરીને ક્યાં ખોવાઈ ગયા છે. અમે સર્વે વેપારીઓની મુશ્કેલી સમજવા વાળું કોઈ છે નહીં. ના છૂટકે અમારે અસહકાર આંદોલન ના કરવું પડે એના માટે અમે નગરપાલિકાના આનેથી ચેતવણી આપીએ છીએ. સુપરમાર્કેટના વેપારીઓ નગરપાલિકાને ભરપેટ ટેક્સ ચૂકવે છે, તે છતાં આજ દિન સુધી નથી કોઈ સુવિધા મળી કે નહીં કશું જ. 40 વર્ષે પહેલીવાર રોડ બની રહ્યો છે અને એમાં બી આ છીડા થયા છે, તો કંઈક આને માટેનો ઉકેલ જલ્દી લાવે અને વેપારીઓની પરેશાની સમજે આટલી વિનંતી છે નગરપાલિકાને. 40 વર્ષે અહીંયા રોડ બનાવવાનું મંજૂર થયું, એમાં બી જે રેશિયો હતો એ રેશિયો પ્રમાણે અમે બધા એગ્રી થઈ ગયા. કામ ચાલુ થયું ને અધૂરા કામે રાતોરાત કોન્ટ્રાક્ટર અહીંયા ગાડી દરેક ગલી ખોદી નાખી, 2 ફૂટ ખોદી નાખી ને 500 ટ્રક જેટલી માટી નીકળી. 500 ટ્રક એ માટી નખાય કા, એ માટીના રૂપિયા લેવામાં આવ્યા છે. વાત હતી 15 દિવસમાં કામ પૂરું કરવાની, એની જગ્યાએ આજે 1.5 મહિનો થયો અહીં રોડ બનતો નથી. અત્યારે તમે જોઈ શકો છો મીડિયા થ્રુ કે અહીં સુપરમાર્કેટની હાલત શું છે. તો અમારી એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે નગરપાલિકા અમને આ રોડ બનાવી આપે. કોન્ટ્રાક્ટરનું જે કંઈ ભૂલ છે એ કોન્ટ્રાક્ટરને બોચું પકડીને બી અમે કામ કરાવીશું, છોડવાના નથી. આવાવાળા સમયમાં જો આ રોડ નહીં બને તો અહીંયા ગાડી ઉગ્ર આંદોલન બી થશે, એના જવાબદાર નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર જ રહેશે. ને હવે જો દુષ્યંતભાઈ અહીંયા ગાડી વોટ લેવા આવશે વેપારીઓ પાસે, તેમને એન્ટ્રી મળે બી નહીં એ બી નક્કી છે. એટલે મહેરબાની કરીને વેપારીઓને ઉલ્લુ બનાવવાનું બંધ કરે આ લોકો અને આ સરકાર. આ મુદ્દે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં આ કામગીરી શરૂ થઈ જશે તેમ આશ્વાસન આપી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ સુપરમાર્કેટમાં જે રોડ માટેની કામગીરી શરૂ કરવામાં આવેલી, 50% જેટલી તો અંદાજિત પૂરી થઈ ગઈ છે, બીજી જે 50% જેટલી કામગીરી બાકી છે ડામરના સિલકોટની,
તે આવનારા ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં કામગીરી શરૂ થઈ જશે અને 2-3 દિવસમાં એ કામગીરી પૂરી પણ થઈ જશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના કેટલાય વિસ્તારોમાં રોડ પેચિંગ, ડ્રેનેજ વગેરે જેવી કામગીરી ચાલુ કર્યા બાદ અધૂરી છોડી દેવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરો પર નજર રાખવા સાથે નિયત સમયમાં અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે પ્રયત્નશીલ બને તે જરૂરી છે. ભરૂચના દાંડિયા બજાર રાવળ ફળિયામાં રહેતી યુવતી ઉપર માથાભારે શખ્સોએ હિચકારો હુમલો કરતા તેણીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભરૂચના દાંડિયા બજાર રાવળ ફળિયામાં રહેતી રવિનાબેન ધનસુખભાઈ રાવળ ઉંમર વર્ષ 26 સવારમાં ઘરે વાસણ માંજતો હોય સફવાન જમાદાર નામનો શખ્સ યુવતીનો વિડીયો બનાવતો હોય તેણીએ વિરોધ કરતા સફવાન જમાદાર તેમજ જયાબેન બાબુભાઈ જમાદાર નાઓએ તેણી સાથે ઉગ્ર બોલાચાલી કરી લોખંડનો સળિયો લઈ તેણીને હાથ તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત રવિનાબેન ફરિયાદ આપવા જતા પોલીસે ફરિયાદ ન લઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા જતા પોલીસે સિવિલની વર્દીના આધારે ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસે પાણીનું પીપ રસ્તામાં પડ્યું હોય તે બાબતે બોલાચાલી થઈ હોય તેમ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. જોકે પીડિત યુવતીએ પોતાની આપવીતી વર્ણવતા યુવકે તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હોવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. સપન બાલુભાઈ જમાદાર એણે આજે સવારમાં વિડીયો શૂટ કરતો હતો મારો અને એના બાબતમાં ઝઘડો થયો છે તો એણે બધું તોડફોડ કરીને મારમારી કરેલી છે અને મારા હાથમાં ફ્રેક્ચર થયું છે. મારા મોટા બેન છે એમને પણ મારેલું છે અને ઘરમાં બધી તોડફોડ કરેલી છે અને એમ ધમકી આપે છે કે હું માડી પણ નાખીશ ને તો જમાદાર મને છોડવી લેશે. એટલે ને તને તું જોબ પર જાય છે ને તો તને રસ્તામાંથી ઉઠાવી લઈશ ને તો કોઈ તને બચાવી નહીં શકે. અને ઓપનલી આજે તો લોખંડનો સળિયો લઈને મને હાથમાં મારી દીધો છે, થાપા પર પણ વાગેલું છે અને પોલીસ સ્ટેશનમાં કેસ લખવા માટે ગયા તો પોલીસ સ્ટેશનમાં અમારો કેસ નથી લીધો, અમને સિવિલમાં મોકલ્યા અને એ ઘરે આવીને ફરીથી ફ્રેશ થઈને પછીથી ઘરમાં અમારા ઓટલા પર આવીને ધમકી આપતો હતો કે મારું કોઈ કશું ઉખાડી નહીં લેવાનું, ઘરમાંથી તમારા કોઈને એક નહીં હું તપકાઈ નાખીશ ને તો મને કોઈ ફરક નહીં પડવાનો. ઓલરેડી મેં છે ને તો ઘણા બધા કરેલા છે, હજુ સુધી કોઈ મારું કશું કરી નહીં શક્યું, પોલીસ તરફથી અમને કોઈ કાર્યવાહી નથી મળી. વિડીયો ગંદી રીતનો બનાવીને સોશિયલ મીડિયામાં એ અપલોડ કરવાનું એ ધમકી આપે છે અને કરી જ નાખવાનો છે એ શ્યોર છે, કેમકે એ એવા કામ કરી જ રહ્યો છે અને અમે પ્રશાસન પાસેથી અમને ન્યાય મળે એની અમને અપેક્ષા છે. ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના એક સમયના અગ્રણી એવા ખુમાનસિંહ વાસિયાએ રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવાની માંગ કરવા સાથે રાજકીય ઓઠા હેઠળ ડંબી દારૂબંધીનો અમલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે હજારો પોલીસ કર્મીઓની તહેનાતી અને કરોડોના ખર્ચ બાદ પણ ગુજરાતમાં ગમે ત્યાં ગમે ત્યારે દારૂ મળી રહેતો હોવાની વાતો થતી રહી છે. કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે, તેનાથી કેટલાય ગણો દારૂ વેચાય છે તે વરવી વાસ્તવિકતા છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ એક તરફ દારૂબંધીનો કડક અમલ માટેના પ્રયાસો કરતી હોવાનો દેખાવ કરે છે તો બીજી બાજુ આ દારૂબંધી દૂર થવી જોઈએ તેવા સૂર પણ વહેતા થયા છે અને આ મુદ્દે કોર્ટના દ્વાર પણ ખખડાવાયા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના ભાજપના અગ્રણી એવા ખુમાનસિંહ વાસાએ આ મુદ્દે આગળ આવી ગુજરાતના યુવાનો હલકી કક્ષાના અને કેમિકલયુક્ત દારૂ પીવાથી મોતને ભેટતા હોવાનું જણાવવા સાથે ગુજરાતમાં રાજકીય ઓથા હેઠળ દંભી દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે જે હટાવવાની માંગ તેઓ કરી રહ્યા છે. દારૂબંધીના મુદ્દે ખુમાનસિંહ વાસાના આક્ષેપો અને તે દૂર કરવાની વાતથી આગામી દિવસોમાં આ મુદ્દો ગરમી પકડે તો નવાય નહીં. આપણે ત્યાં કેમિકલનો દારૂ છે, બેટરીના સેલનો દારૂ છે, ઇવન દારૂ બનાવતી વખતે ખુદ એની અંદર પેશાબ કરતા પણ લોકો હોય છે અને એ રીતે જે દારૂ જે પછી લોકો જે પીએ છે, યુવાધન જે પીએ છે, જેને કારણે એમને આ લીવરના પ્રશ્નો મોટાભાગના ઊભા થાય છે, શારીરિક એની જે તંદુરસ્તી જે છે એ મુશ્કેલીમાં મુકાય છે, એને સવારથી ઉઠતાની સાથે જ એને દારૂ જોઈએ છે અને આ કેમિકલવાળો દારૂ પીને એ એક રોટલી પણ ખાઈ શકતો નથી એવા પણ અમારી પાસે અનેક દ્રષ્ટાંતો છે. અને ત્યારે આ દારૂબંધીથી જો યુવાધન આપણું બરબાદ થતું હોય તો આવી દારૂબંધી આપણા ગુજરાતમાં દંભી દારૂબંધીની કોઈ જરૂર નથી. અને હું એવું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી દેવી જોઈએ. જો રાષ્ટ્રપિતાનું આ ગુજરાત હોય તો રાષ્ટ્રપિતા તો આખા ભારતના છે, આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ અથવા ગુજરાતમાંથી પણ દારૂબંધી નહીં હોવી જોઈએ.
અને જો તમારે આપણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ જો આપી હોય દારૂના નામ ઉપર, તો દારૂબંધી ફક્ત અને ફક્ત ગાંધીજીનો જે મોહલ્લો છે જન્મસ્થાનનો, આખું પોરબંદર પણ નહીં, ગાંધીજીના ફક્ત મોહલ્લા પૂરતી દારૂબંધી રાખવી જોઈએ. આમાં મારું કોઈ પણ જાતનું ગણિત વગર હું સામાજિક સંવેદનાને ધ્યાનમાં રાખીને હું આ મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું. અને હું આ મારા મુદ્દામાં એટલા માટે વળગીને ચાલુ છું કે બીજા અનેક પત્રકારો હશે કે કટાર લેખકો એવું હશે કહેનારા હશે કે ભાઈ દારૂબંધીથી આપણી ગુજરાતની હજારો કરોડો રૂપિયાની આપણી ઇન્કમ જે છે ટેક્સની એ જતી રહી છે. હું એ ટેક્સને જોવા માગતો નથી. હું એવું કહેવા માગું છું કે દારૂબંધીના કારણે આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે, યુવાધન મૃતપાય થઈ રહ્યું છે. તો આ મૃતપાય થતા યુવાધનને બચાવવા માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ. વિશ્વના સૌથી પ્રાચીન નગરમાં કાશી પછીના ક્રમે ગણના પામતા ભરૂચ શહેરના સ્થાપના દિનની વસંત પંચમીના દિને ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે વસંત પંચમીના દિને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા ભૃગુરુ શ્રી પ્રાગટ્ય દિન સાથે ભરૂચ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. કાશીબાદ સૌથી પ્રાચીન નગરીમાં ભૃગુનગરી ભરૂચનો સમાવેશ થાય છે. ભૃગુઋષિએ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીએ ભૃગુનગરીની સ્થાપના કરી હતી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના સ્થાપના દિનની વસંત પંચમીથી ઉજવણી શરૂ કરાશે, જેમાં 10 ફેબ્રુઆરીએ સવારે 37 કલાકે કેસર સ્નાન તથા 9 કલાકે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભૃગુઋષિ સહિત અન્ય પ્રતિમાઓને પુષ્પ અર્પણ કરાશે. સાંજે 4 થી 6 કલાક દરમિયાન ભૃગુઋષિ મંદિરે લઘુરુદ્ર સાથે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય સ્વચ્છતા અભિયાન અને માર્ગ સુરક્ષા, મહર્ષિ ભૃગુ અને ભરૂચ વિષય પર ધોરણ 5 થી 8, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાશે. ઈસવીસન પૂર્વે 500 થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન નગર પાવન સલીલામાં નર્મદાના તટે વસેલું ભરૂચનો ઉલ્લેખ રેવાખંડમાં પણ જોવા મળે છે. જે મુજબ નંદન સંવત્સરમાં મહાસુદ પાંચમે મહર્ષિ ભૃગુએ કાચબાની પીઠ પર સવાર થઈ કાશીબાદની આ પ્રાચીન નગરી વસાવી હતી, જેના સ્થાપના દિનની ઉજવણીની પરંપરા ભૃગુઋષિના વંશજો એવા ભાર્ગવ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે, જે સારી વાત છે. છેલ્લા 3 વર્ષથી કાર્યરત ઉત્કર્ષ સંગઠન દ્વારા બોર્ડ પરીક્ષા અંગે મોડેલ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના 35 જેટલા શિક્ષકોનું શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ સંસ્કૃતિ સમાજસેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન SSC અને HSC સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોડેલ એક્ઝામ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. કારકિર્દી માટે મહત્વપૂર્ણ મનાતી બોર્ડ પરીક્ષાનો હાવ દૂર થાય અને પરીક્ષાના વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ થાય તેવા હેતુથી આ મોડેલ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી સંગઠનના HA પટેલે આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બોર્ડ મુજબ જ ડિજિટના સીટ નંબર સાથેની કમ્પ્યુટરાઇઝ્ડ રિસિપ્ટ આપવામાં આવશે. પરીક્ષા ખંડ પણ CCTV કેમેરાથી સજ્જ રહેવા સાથે બારકોડ સ્ટીકર, ઉત્તરવાહી નંબર, નિરીક્ષકની સહી જેવી તમામ પરીક્ષાલક્ષી પ્રક્રિયાનો બોર્ડની પરીક્ષા પૂર્વે જ અનુભવ કરાવાશે, જેથી આ અનુભવના આધારે વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં જ્વલન સફળતા મેળવી શકશે. આ ઉપરાંત પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાશે, જેમાં પ્રથમ 5 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો પણ આપવામાં આવશે, તો વિષયવાર સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામથી નવાજી તેઓને પ્રોત્સાહિત કરાશે. આમ બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સજ્જ કરવાનો આ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે. તમામ પ્રકારના CCTV કેમેરા તેમજ એના બારકોડ સ્ટીકર અને પુરવણી પણ એ જ રીતે, અને છેલ્લે જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે એને પોતાની પુરવણી પણ પરત આપવામાં આવે છે, જેથી કરીને એની નાની નાની ભૂલો એ આવનારી બોર્ડની પરીક્ષામાં એ ન કરે અને પોતાનું એક સારું રિઝલ્ટ આવે. અને ખાસ આ સંગઠનનો હેતુ એવો છે કે બોર્ડના વિદ્યાર્થીઓનો અંદરનો ડર છે, વાલીઓને પણ એક સતાવતો પ્રશ્ન છે, અને એ પ્રશ્નના હલ રૂપે અમે એવો અનુભવ પૂરો પાડવા માગીએ છીએ કે જેનાથી એ વિદ્યાર્થી એ પોતાની પરીક્ષા નિખાલસથી ડર વગર આપી શકે અને ખૂબ સારું પરિણામ મેળવી શકે. કરજણના અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા વાગરા મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી, તો બીજી તરફ પોલીસની સાથે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા 2-3 દિવસથી ગાત્રો થીજવી દેતી કડકડાટ ઠંડીના પગલે જનજીવન ઠૂંઠવાઈ જવા પામ્યું છે, ત્યારે કરજણના એક અરજદારે વાગરા મામલતદારના હુકમથી નારાજ થઈ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સુસવાટા મારતી ઠંડીમાં પણ વાગરા મામલતદાર સંકુલમાં વાતાવરણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો. અરજદારની જીવન સંકેલી લેવાની ધમકીના પગલે વહીવટી તંત્ર તેમજ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. વાગરાના ભેરસમ ગ્રામ પંચાયત દફતરે 517 સર્વે નંબર મગનભાઈ ભીખાભાઈ સોલંકીના નામે ચાલે છે.
જેમાં કરજણ તાલુકાના વિરજય ગામે રહેતા પ્રહલાદ રમણ સોલંકીએ વારસા હક્કે નામ દાખલ કરવા અરજી કરી હતી, જે નામંજૂર થતાં અરજદારે પ્રાંત કચેરીમાં દાદ માંગી હતી, જ્યાં પ્રાંત અધિકારીએ પણ સદર અપીલ નામંજૂર કરતાં અરજદારે કલેક્ટર કાર્યાલયમાં ઘા નાખી હતી, જેમાં સુનાવણીના અંતે જિલ્લા સમાહર્તાએ અરજદારની અપીલ અરજીને અંશતઃ મંજૂર કરી વાગરા મામલતદારને પુનઃ વિચારણા કરી ફેર નિર્ણય લેવા આદેશ કર્યો હતો. વાગરા મામલતદારે તબક્કાવાર સુનાવણી હાથ ધરી. સદર કેસ સિવિલ કોર્ટમાં ચાલતો હોવાથી તેનો ચુકાદો આવે તે બંને પક્ષકારોને બંધન કરતા રહેશે તેવો હુકમ કર્યો હતો. મામલતદારના હુકમથી નારાજ થઈ અરજદાર પ્રહલાદ સોલંકીએ ગત ગુરુવારના રોજ રોષે ભરાઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આત્મવિલોપનની ચીમકીના પગલે વાગરા મામલતદારે સંબંધિત તંત્રને લેખિતમાં સાવચેતીના પગલાં ભરવા જાણ કરી હતી. આત્મવિલોપનના મામલે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સવારથી જ વાગરા PSI ડાંગર સહિતનો પોલીસ કાફલો મામલતદાર સંકુલમાં ખડકાઈ ગયો હતો. સાથે જ વાગરા આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમ પણ કચેરીએ ગોઠવાઈ ગઈ હતી. જોકે 12 વાગ્યાની આસપાસ કરજણ પોલીસે પ્રહલાદની અટકાયત કર્યાની માહિતી મળતા વાગરા મામલતદાર તેમજ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રહલાદની અટક થઈ જતા આત્મવિલોપનની ચીમકીનો નાટકીય ધબ અંત આવ્યો હતો. અમે મૌખિક લેખિતમાં પોલીસ સ્ટેશનને જાણ કરી એટલે આજરોજ સોમવારના રોજ 8:30 બધા પોલીસ સ્ટાફ અને દવાખાનાની એમ્બ્યુલન્સ અહીં ખડા પગે અમે હાજર રહ્યા, પરંતુ અરજદાર જે ધમકી આપી હતી એ કરજણ પોલીસ સ્ટેશન પર અટક લાવ્યા છે અને તેઓના દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવશે એવી જાણ કરવાથી પછી અમે અહીં થોડો બંદોબસ્ત ગોઠવીને બીજા બધા સ્થિતિ ફરજ પર જતા રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના આમોદપુરી ખાતે ગુજરાત સરકારનું સાહસ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઇટ વગેરેનું ખાણકામ કરી ઉત્પાદન કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના આ પ્રોજેક્ટ પરથી રાજ્યભરમાં નિગમના રજિસ્ટર્ડ ગ્રાહકોને ક્વોટા ફાળવવામાં આવે છે. હાલમાં નિગમના ગ્રાહકો તથા લિગ્નાઇટનું વહન કરતા ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે કે રાજપાટી લિગ્નાઇટ પ્રોજેક્ટના સંચાલકો દ્વારા લિગ્નાઇટમાં મોટા પાયે ખડી મિક્સ કરવામાં આવે છે. પહેલા ખાણમાંથી ડાયરેક્ટ લિગ્નાઇટ ખોદી ટ્રકમાં ભરી આપવામાં આવતો હતો. હાલમાં ખાણમાંથી લિગ્નાઇટ બહાર લાવી ડમ્પ કરી ખડી મિક્સ કરવામાં આવે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની ટેક્સટાઇલ ડાઈંગ પ્રોસેસર્સ મિલ તથા ઈંટના ભઠ્ઠાના લિગ્નાઇટ વપરાશકારો તરફથી ફરિયાદ આવે છે કે લિગ્નાઇટમાં ખડી મિક્સ આવતી હોવાના કારણે બોઇલરમાં ફાયર થવાની સમસ્યા ઊભી થઈ છે, જેથી જે રજિસ્ટર ગ્રાહકે નિગમમાં એડવાન્સ રૂપિયા ભરી ક્વોટા મેળવી લિગ્નાઇટનું વહન કરવા જે તે ટ્રાન્સપોર્ટરને આપે છે તે ટ્રાન્સપોર્ટરને પ્રોજેક્ટ પરથી ખડીયુક્ત લિગ્નાઇટ ભરી આપવામાં આવતા લિગ્નાઇટ મંગાવનાર ખરાબ લિગ્નાઇટ અનલોડ કરાતો નથી, જેથી ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકી ભોગી રહ્યા છે અને તેની હાલત સુરી વચ્ચે સુપારી જેવી થઈ છે. આ બાબતે ઝઘડિયા તથા રાજપારડીના ટ્રાન્સપોર્ટર દ્વારા રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના સંચાલકોને વારંવાર મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ પ્રોજેક્ટ સંચાલકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ટ્રાન્સપોર્ટર તથા ગ્રાહકો એમ જણાવી રહ્યા છે કે નિગમ દ્વારા 90 રૂપિયે ટનની ખડી 2520 રૂપિયે ટન વેચાતો લિગ્નાઇટમાં મિક્સ કરી લોડિંગ કરવામાં ફરજ પાડવામાં આવી રહી છે અને મિલાવટ ભરેલ લિગ્નાઇટને કહેવામાં આવે છે કે આ જ માલ છે, જોઈતો હોય તો લઈ જાઓ, તેમ કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન નિગમના રજિસ્ટર ગ્રાહક તથા ટ્રાન્સપોર્ટર સાથે પ્રોજેક્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો પ્રોજેક્ટના સંચાલકો દ્વારા લિગ્નાઇટને ક્વોલિટી સુધારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઝઘડિયા રાજપાટીના તમામ ટ્રાન્સપોર્ટરો લિગ્નાઇટ લોડિંગનો બહિષ્કાર કરશે. પ્રોગ્રેસિવ વોહરા પટેલ ફાઉન્ડેશન તેમજ પીબન ચેરિટેબલ ટ્રસ્ટ આમોદના સંયુક્ત ઉપક્રમે આમોદ ચંબુસરના લોકો માટે મેડિકેર રાહત ફાર્મસીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આમોદના તિલક મેદાન ખાતે કાયદા વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ ઉસ્માનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર મુસ્તાકભાઈ ઘોડીવાલા, સાજિદ કોન્ટ્રાક્ટર UK, દિલાવરભાઈ બચ્ચા, મૌલાના હબીબુર રહેમાન મતદાર, આદમભાઈ આબદનગરવાલા, સુલેમાન પટેલ, સલીમભાઈ અમદાવાદે, યુનુસભાઈ અમદાવાદે, ઇકબાલભાઈ ઘારીવાલા તથા નેવી કમાન્ડર અહેમદ ઇકબાલ હુસેન લાકડાવાળા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાયદા વિભાગના સચિવ ઉસ્માન પટેલે સમાજમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી યુનુસભાઈ સાથે અમે ઉસ્માન સાહેબની મુલાકાત લીધી સચિવાલયમાં અને ત્યાં એમના માર્ગદર્શન હેઠળ જે કોચિંગ ક્લાસને જે ફેકલ્ટીને અમે મુલાકાત કરી ત્યાંથી જે અમે જાણ્યું જે નોલેજ મળ્યું એની પરથી નિષ્કર્ષણ એક તારણ એવું નીકળે કે જો આપણે આપણા બાળકોને સરકારી આ ઉચ્ચ હોદ્દાની નોકરીઓ પર લાવવા હોય
તો એ ફેકલ્ટી જે ગાંધીનગરમાં કામ કરે છે, અમદાવાદમાં કામ કરે છે, એમને આપણે ભરૂચમાં લાવવી પડે. અને એ કામ કરવા માટે એમનો ચાર્જ છે 1 કલાકના 2000 રૂપિયા. એક આ ફિલ્ડમાં પણ ધ્યાન આપવું જોઈએ કે જ્યાં આપણે આગળ આવીને આપણા જિલ્લાનું, ફેમિલીનું, સમાજનું, રાજ્યનું અને પછી દેશનું એનું આપણે નામ ઉપર લાવી શકીએ. હવે આની માટે આવવા માટે આપણા પાસે સૌથી મેઇન વસ્તુ છે એજ્યુકેશન. જૂનો જમાનો હતો કે જ્યારે હાથથી લડાઈ લડાતી હતી, આમને સામે લડાઈ થતી હતી, બટ આજના એડવાન્સ ટેકનોલોજી અને એડવાન્સ ફિલ્ડના અંદર આપણે એજ્યુકેશનની બહુ જરૂરત છે. જ્યારે કોઈ નવયુવાન ડિફેન્સ ફોર્સિસ જોઈન કરવા માંગે છે તો સૌથી પહેલા એને રિટન ટેસ્ટથી પાસ થવું પડશે. અને તમને એક વસ્તુ હું બતાવી દઉં અંદરની કે 90% કેન્ડિડેટ્સ રિટન એક્ઝામમાં જ ફેલ થઈ જાય છે. રિટન એક્ઝામમાં ફેલ થવાનું મેઇન રીઝન છે આપણે એકેડેમિક્સ. આપણે બોર્ડમાં ભલે 90% 95% લાવતા હોઈએ, બટ પણ આપણી કમ્પેરિઝનમાં જે અધર સ્ટેટ્સ છે, હરિયાણા હોય, યુપી હોય, કોઈ પણ હોય, એ આપણા કરતા બહુ આગળ છે. આપણે એક વસ્તુને ધ્યાન રાખવું જોઈએ. તો આપણે એની માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન પણ સાથે કરવી જોઈએ. ગ્રેટ ગ્રુપની ઝરહરતી સફળતાના સેલિબ્રેશન અંગે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ હોલ ભરૂચ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ હોલ ભરૂચ ખાતે ગ્રેટ ગ્રુપના આ કાર્યક્રમમાં કંપનીના એમડી દીપક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સીઈઓ જિજ્ઞેશ અને જિજ્ઞેસા મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના ખ્યાતિપ્રાપ્ત મનીષાએ એન્કરિંગ કર્યું હતું. આ રંગારંગ કાર્યક્રમમાં ઝી ટીવીથી ખ્યાતિપ્રાપ્ત અને રાષ્ટ્રપતિ એવોર્ડથી વિજેતા કમલેશ પટેલે પોતાની કૃતિ રજૂ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે નવાકાશિયા ગામ પાસેથી મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ફરાર ઇસમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના નવાકાશિયા ગામ પાસે એક મોપેડ નંબર GJ16BP4533માં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે બુટલેગર મોપેડ મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે 3600ની કિંમતની વિદેશી દારૂની 24 રંગ બોટલ અને 15000ની કિંમતની મોપેડ મળી કુલ 18600નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં શીતલહેરનું વાતાવરણ જણાઈ રહ્યું છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રતિ કલાકે 13 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. સામાન્ય રીતે મકર સંક્રાંતિ બાદ ઠંડીની મોસમ ધીમા પગલે વિદાય લેતી હોય છે, પરંતુ છેલ્લા 2-3 દિવસોથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ 28/1/2019ના રોજ મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ 13 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપથી પવન ફૂંકાતા ભરૂચ જિલ્લામાં તીવ્ર ઠંડીનું વાતાવરણ ફેલાતા શીતલહેર જણાઈ હતી. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં શીતલહેર યથાવત રહેશે. જામનગર પોલીસ મથકના NDPSના ગુનામાં 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોટ દ્વારા ઝડપી પાડ્યો હતો. વડોદરા રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ઉપરાંત બહારના જિલ્લાઓમાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે મુજબ પેરોલ ફર્લો સ્કોડની ટીમ ગુનેગારોને શોધી કાઢવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે જામનગર શહેર A ડિવિઝન પોલીસ મથકમાં 2012માં નોંધાયેલ NDPSના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ કાળી તલાવડી વિસ્તારના તેના રહેઠાણથી મળી આવ્યો હતો, જેને ઝડપીને CRPC કલમ 41(1)(i) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના પટેલ સુપરમાર્કેટના રોડની કામગીરી 1.5 માસ બાદ પણ અધૂરી. વેપારીઓમાં નારાજગી સાથે આક્રોશ. ઉગ્ર આંદોલનની ચીમકી.
ખોદકામ દરમિયાન પાણીની પાઇપો તૂટી જતા પાણીની પણ સમસ્યા. ભરૂચના દાંડિયા બજાર ખાતે યુવતી ઉપર હિચકારો હુમલો કરાતા ચકચાર. પૂર્વ મંત્રી કુમાનસિંહ વાસિયાનો ગુજરાતમાં ડંપી દારૂબંધીનો આક્ષેપ. રાજકીય ઉઠા હેઠળ દારૂબંધીની માત્ર વાતો થઈ રહી હોય તે દૂર કરવા માંગ. કાશી પછીના સૌથી પ્રાચીન મનાતા ભરૂચના સ્થાપના દિનની વસંત પંચમી ઉજવણી, વિવિધ કાર્યક્રમોના આયોજનો. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.